साबरकांठा જિલ્લાના પોસીના તાલુકાના ઘૂણબાખડી ગામે ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં આદિજાતિનો ભાતીગળનો મેળો યોજાયો। પ્રાચીન કાળથી આદિવાસી લોકો પણ પોતાના પૂર્વજોને આ ત્રિવેણી સંગમ સ્થળે યાદ કરી શ્રાદ્ધ વિધિ તેમજ અસ્થિ વિસર્જનની અંતિમ ક્રિયાઓ કરે છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લા પોસીના તાલુકામાં આવેલા ઘૂણબાખડી ત્રિવેણી સંગમ સ્થળે આદિજાતિ બાંધવોને માનીતો ભાતીગર મેળો એટલે ચિત્ર વિચિત્રનો મેળો। આ મેળો હોળીના તહેવાર પછી 15મા દિવસે ઉજવાય છે અને 2 દિવસીય ચાલનારા મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો તથા અરવલ્લી ગિરિકંદરામાં વસતા વન બંધાવો આ મેળામાં સપરિવાર ઉમટી પડે છે। પૂર્વજોની શ્રાદ્ધવિધિ તેમજ અસ્થિ વિસર્જનની અંતિમ ક્રિયાઓ આ મેળામાં આનંદ ઉલ્લાસ સાથે સવારે શોકમગ્ન બની વિધિ કરે છે। મહાભારત કાલીન પ્રાચીન સ્થળ એવા ઘૂણબાંખરી ગામે આદિજાતિ લોકોના ભાતીગર મેળો યોજાયો હતો। આકુર, વ્યાકુર અને સાબરમતીના ત્રિવેણી સંગમે પૈતૃકના અસ્થિ વિસર્જન કરી સ્વજનોની યાદમાં હૈયાફાટ રુદનથી આક્રંદ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે। ભાતીગર મેળામાં યુવાનો અને યુવતીઓ મેળામાં મોજ માણી મનના માણીગણને શોધીને સંસારમાં પ્રભુતાના પગલાં માંડે છે। આ પ્રાચીન મેળામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના આંતરરાજ્યો અને આસપાસના બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ સહિતના આદિજાતિ લોકો મેળામાં આવે છે। મેળામાં આવેલ રાજસ્થાનના બિંદુ મીણા જણાવે છે કે આ ચિત્ર વિચિત્ર મેળો અમારા માટે પવિત્ર મેળો છે। બાપદાદાના સમયથી અમે અમારા સ્વજનોની અસ્થિ આ નદીના ત્રિવેણી સંગમમાં પધરાવીને પવિત્ર કરીએ છીએ। પોશીના રામકોકડીના મરજુભાઈ જણાવે છે કે આ મેળામાં મૃત સ્વજનોને યાદ કરવાની સાથે યુવક યુવતીઓ પોતાના જીવનસાથીને આ મેળામાં પસંદ કરી પોતાના સાંસારિક જીવનની શરૂઆત કરે છે। જીલરાવલ, ZSTV, સાબરકાંઠા। અસ્થિને અહીંયા વિસર્જન કરવામાં આવે છે એટલે અહીંયા લોકો લઈને આવે છે। આ અહીંયા ધામ કહેવાય છે અમારે। આ મહાદેવજીનું મંદિર છે અને અહીંયા આ બધી નદીઓનો બેવટો છે એટલે અહીંયા લોકોને લઈને આવે છે પાણીમાં વિસર્જન કરવા માટે। જે લોકો મરી ગયેલા હોય એની અસ્થિ હોય એ લઈને અહીંયા વિસર્જન કરે છે। મે યહી કે રહેવાસી હૈ ઓર યે મેળા હૈ સિતરવિતર મેળા બોલતે હૈ ઓર યે કોઈ હમારે પુરુષ મર જાતે હૈ ને ઇસલિયે યે જો કરને વો હડ્ડી લેકે આતે હૈ સર।